હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પંકજ કણજરિયાત. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આવનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ગુજરાતના બેસ્ટ કહી શકાય તેવા ગુજરાતના સ્પેશિયલ કરંટ અફેરનો આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરીશું, જે તમને આવનારી બિનસચિવાલય પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. તથા હવે મિત્રો, આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો, તથા બાજુના બેલ આઇકોન પર ક્લિક કરી દો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળતા રહે. તથા વિડીયો શરૂ કરતાં પહેલાં તેને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે શેર કરી દો, તમારો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવી શકો છો. તો આપણે સૌ પ્રથમ ક્વેશ્ચન આવી રહ્યો છે, 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની અંદર કઈ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે? મિત્રો, 66મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાઈ ગયો, તેની અંદર ગુજરાતની આપણી હેલારો મૂવી છે તેને બેસ્ટ ફિલ્મ ફીચરનો એવોર્ડ મળ્યો છે, અને તેના દિગ્દર્શક છે અભિષેક શાહ. કોણ? અભિષેક શાહ છે તેના દિગ્દર્શક છે, અને ગુજરાતની હેલારો મૂવી છે તેને 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની અંદર બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે કે જે આ 66મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે તેમાં કઈ ફિલ્મોને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે? તો કે આપણી જે હેલારો મૂવી છે તેને બેસ્ટ ફીચર ફિલ્મનો જે એવોર્ડ મળ્યો છે ગુજરાતની અંદર, અને ત્યારબાદ આવે છે બેસ્ટ ગુજરાતી ફિલ્મનો જે એવોર્ડ છે તે રેવા મૂવીને મળ્યો છે. તેની જો દિગ્દર્શન છે તે રાહુલ ભોલેએ કર્યું છે, અને વિનીત કનોજિયાએ તેમનું દિગ્દર્શન કર્યું છે. અને મિત્રો, આ રેવા મૂવી છે તે ધ્રુવ ભટ્ટની કઈ કૃતિ પરથી આ રેવા મૂવી લેવામાં આવી છે તે તમારે કોમેન્ટની અંદર જરૂર બતાવવાનું છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન આવી રહ્યો છે કે સ્ટેટ રૂપટોપ સોલાર એટ્રેક્ટિવ ઇન્ડેક્સની અંદર ગુજરાત કયા ક્રમે રહ્યું છે? તો મિત્રો, સ્ટેટ રૂપ સોલાર એટ્રેક્ટિવ ઇન્ડેક્સની અંદર ગુજરાત છે તે ત્રીજા ક્રમે રહ્યું છે. ત્યારબાદ સરલેન્ડ ઇન્ડેક્સની અંદર સરલેન્ડ ઇન્ડેક્સ છે તેમાં પ્રથમ રહ્યું છે, તેની અંદર કર્ણાટક પ્રથમ રહ્યું છે, તેલંગણા છે તે બીજા સ્થાને રહ્યું છે, અને ગુજરાત છે તે ત્રીજા સ્થાને રહ્યું છે. ત્યારબાદ ગરવી ગુજરાત ભવનનું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું છે? તો મિત્રો, ગરવી ભવન જે ગરવી ગુજરાતનું ભવન છે, ગરવી ગુજરાત ભવન, તેનું નવી દિલ્હીની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, અને તે અકબર રોડ નવી દિલ્હીની અંદર આવેલું છે. 2 સપ્ટેમ્બરના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 24મી બેઠક ક્યાં યોજાઈ ગઈ? તો મિત્રો, વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 24મી બેઠક છે તે પણજી ગોવાની અંદર યોજાઈ ગઈ. ક્યાં? પણજી ગોવાની અંદર. અને જે આ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ છે તેના અંદર કયા કયા સભ્યો છે? તો તેની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, દમણ, દીવ, ગોવા, દાદરાનગર હવેલી વગેરેનો સમાવેશ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની અંદર થાય છે. તેની 24મી બેઠક પણજી ગોવામાં યોજાઈ ગઈ. મિત્રો, આપણે ઓન એકેડમીની અંદર ગુજરાતમાં આવી ગયું છે, તો તેની અંદર તમે ગુજરાતના 30 કરતાં પણ વધારે ફેકલ્ટીના લાઈવ લેક્ચર છે તમે ઘેર બેઠા જોઈ શકો છો, મતલબ કે તમે ઘેર બેઠા ક્લાસીસ કરી શકો છો ઓન એકેડમી એપ્લિકેશનની અંદર. તેની અંદર મિત્રો, તમારે રેફરલ કોડ તરીકે ગુજરાત જીકે ગુરુ નાખશો એટલે હાલમાં 1 મહિનાના 1400 રૂપિયા છે, એની જગ્યાએ તમારે ઓનલી 249ની અંદર તમે કોઈ પણ એક્ઝામની તૈયારી 1 મહિના સુધી તમે તૈયારી કરી શકશો. મિત્રો, તેના માટે કોડ યાદ રાખજો, ગુજરાત જીકે ગુરુ રેફરલ કોડ તમારે યુઝ કરવાનો છે. ત્યારબાદ હાલમાં ગુજરાતના જાણીતા કાંતિ ભટ્ટનું જે 88 વર્ષની વયે જે મુંબઈ ખાતે નિધન થયું છે તેઓ કોણ હતા? તો મિત્રો, કાંતિ ભટ્ટ છે તે પત્રકાર અને કટાર લેખક હતા. તેમનો જન્મ છે તે ભાવનગરના સાંચેરા ગામની અંદર તેમનો જન્મ થયો હતો, અને દિવ્ય ભાસ્કરની અંદર આસપાસ અને ચેતનાની ક્ષણે તેઓ લખતા હતા, કોલમ લખતા હતા. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં વ્હાલી દીકરી યોજના ક્યારથી અને ક્યાંથી શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, ગુજરાતની અંદર વ્હાલી દીકરી યોજના છે તે 2 ઓગસ્ટ 2019થી રાજકોટથી કરવામાં આવી છે, અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેની શરૂઆત કરવામાં આવી છે. તેની જોગવાઈ જોઈ
तो धोरण एक में दीकरी प्रवेशे त्यारे 4,000 रुपया में आपवामां आवशे, धोरण 9 में 6,000 रुपया અને 18 વર્ષની થાય ત્યારે તેને 1,00,000 રૂપિયા આપવામાં આવશે અને તેની આવક મર્યાદા છે 2,00,000 રૂપિયા. ત્યારબાદ ગુજરાત રાજ્યની કઈ 4 હેરિટેજ સાઇટને ખાનગી કંપનીને સોંપવામાં આવી છે? તો મિત્રો, મોઢેરાનું સૂર્ય મંદિર, પાટણની રાણ કી વાવ, જૂનાગઢની બૌદ્ધિસ્ટ ગુફાઓ અને ચાંપાનેરની હેરિટેજ ઉદ્યાન છે, તેમને પ્રાઇવેટ કંપનીને હેરિટેજ છે તે પ્રાઇવેટ કંપનીને સોંપવામાં આવી છે તેનું સંચાલન. અને આ પ્રાઇવેટ કંપની છે અમદાવાદની અક્ષર ટ્રાવેલ સંસ્થા સાથે MOU કરવામાં છે. MOU એટલે થાય મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. ત્યારબાદ વિજય રૂપાણીની સરકારના 3 વર્ષ પૂરા થતાં 5 યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે. તો તે કઈ કઈ છે? તો પ્રથમ છે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના, બીજી છે સૂર્ય ઉર્જા રૂપટોપ યોજના, ત્યારબાદ છે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના, પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટેની PPP નીતિ અને શોધ યોજના. આ મુખ્ય છે વિજય રૂપાણીના 3 વર્ષ પૂરા થવાના સમયના કારણે લોન્ચ કરવામાં આવી છે 5 યોજનાઓ. ત્યારબાદ છે આ શોધ યોજના સાને સંબંધિત છે? તો મિત્રો, શોધ યોજનાનું પૂરું તમારે નામ યાદ રાખવાનું છે, સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. માન્ય યુનિવર્સિટીમાં ગુણવત્તાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીઓને 2 વર્ષ સુધી દર મહિને 15,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે આ યોજના અંતર્ગત. અને PhDના જે વિદ્યાર્થીઓ છે તેને આનુષંગિક ખર્ચ માટે 20,000 રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ હાલમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં ભારતની કઈ પ્રથમ સંસ્થા સ્થપાશે? તો મિત્રો, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીની સ્થાપના કરવામાં આવશે ગુજરાતની અંદર, અથવા અમદાવાદ અથવા સુરતની અંદર તેની સ્થાપના કરવામાં આવશે. ત્યારબાદ સૌરાષ્ટ્રની કઈ બકરીને હાલમાં રાષ્ટ્રીય માન્યતા ઓળખ મળી છે? તો મિત્રો, સૌરાષ્ટ્રની હાલની અંદર ભગરી બકરી છે તેમને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે. આ પહેલાં પણ અલગ અલગ ગાયને બકરીને માન્યતા આપવામાં આવી છે. તો ગીર ગાય છે, જાફરાબાદી ભેંસ છે, ઝાલાવાડી બકરા છે, કોઈમા બકરી છે, એમને રાષ્ટ્રીય માન્યતા મળી ચૂકેલી છે. જે આ વગેરે છે તે જામનગર જિલ્લામાં જોવા મળે છે. અને આગળનો ભાગ હોય છે આ બકરીનો તે સફેદ અને પાછળનો ભાગ હોય છે તે કાળા કલરનો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાલમાં ગ્રીન ઓડિટ કરનારી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી કઈ બની છે? મિત્રો, ગ્રીન ઓડિટ કરનાર પ્રથમ યુનિવર્સિટી બની છે MS યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બની છે. તેની અંદર 3,489 વૃક્ષોનો તેમનું ઓડિટ કરવામાં આવ્યું છે. ત્યારબાદ હાલમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશની કઈ પહેલી ખાનગી ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો મિત્રો, તેજસ એક્સપ્રેસ છે તે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે, તે ખાનગી ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તે દેશની પ્રથમ ખાનગી ટ્રેન છે. અને નવી દિલ્હી અને લખનઉ વચ્ચે પણ શરૂ કરવામાં આવી હતી તેજસ એક્સપ્રેસ. ત્યારબાદ છે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ ક્યાં થશે? તો મિત્રો, આજીડેમ ખાતે, રાજકોટની અંદર આજીડેમ ખાતે ગુજરાતની અંદર અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવશે. શેનું? અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવશે. ત્યારબાદ છે વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં છે? તો મિત્રો, 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં છે. અને તે આપણા ગીરના જે જંગલ છે તેની અંદર જ આ સિંહો છે તે જોવા મળે છે, બાકી ક્યાંય જોવા મળતા નથી આખા એશિયાની અંદર, એક દક્ષિણ આફ્રિકામાં જ જોવા મળે છે. ત્યારબાદ કોંગો ફીવર સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં દેખાયો હતો? તો કોંગો ફીવર છે તે 2011ની અંદર સૌપ્રથમ ગુજરાતમાં દેખાયો હતો. ત્યારબાદ હાલમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કયા દેશની મુલાકાત લીધી હતી? તો રશિયા દેશની 3 દિવસ માટે ગુજરાતના મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. ત્યારબાદ છે 70મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે? તો મિત્રો, રાજ્યકક્ષાના 70મા વન મહોત્સવની ઉજવણી છે તે અમદાવાદમાં કરવામાં આવે છે. અને તે છે જડેશ્વર વન ઓઢવની અંદર, અમદાવાદના ઓઢવની અંદર જડેશ્વર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને ત્યાં 18મું વન છે તે 8.55 હેક્ટર વિસ્તારની અંદર ફેલાયું છે. અને અમદાવાદ જિલ્લાનું પ્રથમ સાંસ્કૃતિક વન છે, સૌ પ્રથમ વન હતું તે
પુનિત વન હતું 2004 ની અંદર ગાંધીનગરમાં શરૂ કરવામાં આવ્યું હતું, સ્થાપવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત વર્ષે રક્ષક વન કચ્છ ભુજની અંદર 2018માં શરૂ કરવામાં આવ્યું. ત્યારબાદ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો દાહોદની અંદર વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. અને મિત્રો યાદ રહે 15 ઓગસ્ટ 2019ની જે ઉજવણી છે તે છોટાઉદેપુરમાં કરવામાં આવી, અને વિશ્વ આદિવાસી દિવસ છે તેની ઉજવણી દાહોદમાં કરવામાં આવી છે. મિત્રો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ક્યારે કરવામાં, કયા દિવસે કરવામાં છે તે તમારે કોમેન્ટની અંદર જરૂર બતાવવાનું છે. ત્યારબાદ ગુજરાત સરકારે હાલમાં સરકારી કર્મચારીઓની ગ્રેચ્યુટી માટેની મર્યાદા કેટલી કરી છે? તો મિત્રો પહેલાં 10 લાખ હતી, તે હાલમાં 20 લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે. ત્યારબાદ ગુજરાત સહિત બીજા કેટલા રાજ્યોમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના પ્રાયોગિક રીતે શરૂ કરવામાં છે? તો તેલંગણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર વન નેશન વન કાર્ડની યોજના શરૂ કરવામાં આવી છે. કાઠીઓના ઇતિહાસ વિશેનું પુસ્તક કાઠિયાવાડ સર્વસંગ્રહ મૂળ કોના દ્વારા લખવામાં આવ્યો છે? તો મિત્રો કર્નલ જે ડબલ્યુ વોટસન દ્વારા કાઠિયાવાડ સર્વસંગ્રહ મૂળ લખવામાં આવ્યો હતો. હાલમાં ગુજરાતીમાં તેનું પ્રકાશન કરવામાં આવ્યું છે, અને તેના સંપાદન છે ડૉક્ટર પ્રદ્યુમન ખાચરે. ત્યારબાદ નીતિ આયોગના કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ 2019માં ગુજરાત ક્યાં નંબરે રહ્યું છે? તો મિત્રો નીતિ આયોગના કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સની અંદર ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે. ત્યારબાદ છે હાલમાં ગુજરાતના કયા ખેલાડીઓને અર્જુન એવોર્ડ 2019 આપવામાં આવ્યો? તો મિત્રો રવિન્દ્ર જાડેજા છે, તે ક્રિકેટર છે, તેમને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો. ત્યારબાદ છે હરમિત દેસાઈ છે, તેમને ટેબલ ટેનિસની અંદર અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો. ત્યારબાદ ભારતના જળ શક્તિ પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકે ગુજરાતના કયા યાત્રાધામનું નામ જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો સોમનાથનું નામ સ્વચ્છ તીર્થધામોમાં જાહેર કરવામાં આવ્યું છે. 6 સપ્ટેમ્બર 2019ના દિવસે વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે એવોર્ડ BVG ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીની સ્વચ્છતાનું કામ કરે છે, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આ જ કંપનીની દેખરેખ રાખે છે. ત્યારબાદ છે હાલમાં ગુજરાત અને અમેરિકાના કયા રાજ્ય વચ્ચે સિસ્ટર સ્ટેટ MOU થયા છે? તો તે છે ડેલાવેર સ્ટેટ, અમેરિકાનું ડેલાવેર સ્ટેટ અને ન્યૂજર્સી સાથે પણ થયેલા છે. ત્યારબાદ છે મિયા વાંકી હાલ ગુજરાતમાં ખૂબ જ ચર્ચામાં છે, તે શું છે? તો તે જાપાનની વાવેતર પત્તીનો પ્રકાર છે. આ પત્તી આધારિત સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા 2 લાખ વૃક્ષો વાવવામાં આવશે. હાલમાં ગાંધીનગરમાં કેટલામાં ક્રમની એગ્રી એશિયા ટેક પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો? તો મિત્રો 9મા ક્રમનો તેનો પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ હાલમાં ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત સંકલ્પને સાકાર કરવા માટે રાજ્યમાં વધતી વીજ માંગ હોવા છતાં નવા કોઈ પણ ખાલી જગ્યાને મંજૂરી આપવામાં આવશે નહીં? તો તે છે થર્મલ પાવર પ્લાન્ટને મંજૂરી આપવાની મનાઈ કરવામાં આવી છે. ત્યારબાદ હાલમાં ફાર્મા વિઝન 2019નો 2 દિવસીય 9મો રાષ્ટ્રીય સેમિનાર ક્યાં યોજાઈ ગયો? તો તે ચાંગાની અંદર યોજાઈ ગયો. ક્યાં? ચાંગાની અંદર. ત્યારબાદ સૂર્ય ગુજરાત અન્વયે આવનારા 3 વર્ષમાં 8 લાખ સોલર રૂપટોપ થકી કેટલી સૌર વીજ ઉત્પાદન ગુજરાતનો લક્ષ્યાંક છે? તો મિત્રો 1800 મેગાવોટનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારબાદ હાલમાં રાષ્ટ્રપતિએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક કરવામાં છે? તો મિત્રો વિક્રમનાથની નિમણૂક કરવામાં છે. મિત્રો આ ગુજરાત હાઈકોર્ટના કેટલામાં ચીફ જસ્ટિસ છે તે તમારે કોમેન્ટની અંદર બતાવવાનું છે. ત્યારબાદ ખાલી જગ્યા હસ્તે ગુજરાત હાઈકોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ન્યાયાધીશ શ્રી વિક્રમનાથને શપથવિધિ લેવડાવવામાં આવી? તો તે છે રાજ્યપાલ દ્વારા વિક્રમનાથને શપથ લેવડાવવામાં આવ્યા. મિત્રો હાલમાં ગુજરાત રાજ્યના કેટલા રાજ્યપાલનું નામ શું છે તે તમે કોમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો.
ત્યારબાદ છે કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના લીડ્સ લોજિસ્ટિક ઇઝ આક્રોસ ડિફરન્સ સ્ટેટસ ઇન્ડેક્સ 2019માં ગુજરાત કયા નંબરે રહ્યું છે? તો મિત્રો આની અંદર ગુજરાત પ્રથમ નંબરે રહ્યું છે. ઉર્જા મંત્રી છે સૌરભભાઈ પટેલને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલવે મંત્રી પિયુષ ગોયલના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ 2019નો નરસિંહ મહેતા એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો ખલીલ ધન તેજવીની નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદા જળ વધામણાનો રાજ્યકક્ષાનો નમામી દેવી નર્મદે મહોત્સવ ક્યારે યોજાઈ ગયો? તો મિત્રો 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તે દિવસે જ તેમના હસ્તે નર્મદા જળ વધામણાનો રાજ્યકક્ષાનો નમામી દેવી નર્મદે મહોત્સવ યોજાઈ ગયો. ત્યારબાદ ગુજરાતના કયા મંદિરના પૂજારીઓ માટે નિફ્ટ દ્વારા ડ્રેસ કોડ ડિઝાઇન કરવામાં આવ્યું છે? તો તે છે સોમનાથ. ત્યારબાદ છે આર્થિક રીતે નબળા વર્ગો માટેનું પાત્રતા પ્રમાણપત્રની માન્યતા વધારીને કેટલી કરવામાં આવી છે? તો તે 3 વર્ષ રાખવામાં આવી છે. 13 સપ્ટેમ્બર 2019 અને ત્યારબાદ ઇસ્યુ થયેલા પ્રમાણપત્રને આ 3 વર્ષનો નિયમ લાગુ પડશે તેમ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ NTPC દ્વારા 5 ગીગાવોટનો સોલર પાર્ક કયા રાજ્યમાં સ્થાપવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો તે ગુજરાતની અંદર તેની જાહેરાત કરવામાં આવી છે સ્થાપવા માટે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા, અને આ ભારતનો સૌથી મોટો સોલર પાર્ક બનશે. ત્યારબાદ ગુજરાતમાં નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ ક્યારથી બંધ કરવામાં આવશે? તો મિત્રો 1 ઓક્ટોબર 2019થી ફિઝિકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરી દેવામાં આવશે. તારીખ આપણે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સ્ટેમ્પ મેળવવા પડતી જે મુશ્કેલીઓ હતી તેને ધ્યાને લઈને ઈ સ્ટેમ્પિંગ છે રૂલ્સ 2014ના નિયમ પ્રમાણે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને હવે પછી ફરજિયાતપણે ઈ સ્ટેમ્પિંગ જ અમલમાં આવશે. ત્યારબાદ હાલમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા કઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી? તો 104 નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી, હેલ્પલાઇન. અને ગાંધીનગર ખાતેથી 104 હેલ્પલાઇન તથા સ્યુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોન્ચ કરવામાં આવી. હવે 104 હેલ્પલાઇનની મદદથી નાગરિકો ઘરે બેઠા આરોગ્યલક્ષી માર્ગદર્શન વિના મૂલ્યે મેળવી શકશે. 2017-18 વર્ષમાં કઠોળ ઉત્પાદનની ઉત્કૃષ્ટતા માટે ભારત સરકારનો કૃષિ કર્મણ એવોર્ડ કયા રાજ્યના કૃષિ વિભાગને આપવાની જાહેરાત કરવામાં છે? તો મિત્રો ગુજરાત રાજ્યને કૃષિ કર્મણ એવોર્ડ આપવામાં આવશે. ત્યારબાદ છે હાલમાં ગુજરાતના ડૉક્ટર HL ત્રિવેદીનું નિધન થયું છે. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો મિત્રો જે HL ત્રિવેદી છે હરગોવિંદ ભાઈ ત્રિવેદી, તો તે દુનિયાની સૌથી મોટી કિડની હોસ્પિટલ શરૂ કરનાર હતા. તે અમદાવાદની અંદર આવેલી છે કિડની હોસ્પિટલ, તેમની સ્થાપના કરી હતી. અને નેફ્રોલોજિસ્ટના કારણે 87 વર્ષની વયે તેઓ નિધન થયા છે. અને 2015ની અંદર તેમને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવેલો છે. અને 5600થી પણ વધારે ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂક્યા છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂક્યા છે. ત્યારબાદ હાલમાં જ જોન્સન હિટાચી એર કન્ડિશનિંગ દ્વારા તેના વિશ્વના 4થા અને ભારતના પ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો છે? તો તે કડીની અંદર કરવામાં આવ્યો છે. નીતિ આયોગના હેલ્થી સ્ટેટ પ્રોગ્રેસિવ ઇન્ડિયા રિપોર્ટમાં ગુજરાત ક્યાં ક્રમે છે? તો મિત્રો ગુજરાત છે તેની અંદર 4થા ક્રમે છે. ટોચ પર છે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ. નીચેના 5 રાજ્યો છે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ જે નીચેના રાજ્યો છે, અને ટોચના છે કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત. ત્યારબાદ જે મોટા રાજ્યો, નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવી રીતે અલગ અલગ શ્રેણીમાં તેને વિભાજિત કરવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતના રાજ્યપાલ તરીકે કોણે શપથ લીધા? તો મિત્રો આચાર્ય દેવવ્રતે ગુજરાતના રાજ્યપાલ તરીકે શપથ લીધા.
અને હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ અનંત એસ દવે છે તેમને શપથ લેવડાવ્યા અને હાલના મુખ્ય ન્યાયમૂર્તિ હવે નિમણૂક થઈ ચૂક્યા છે વિક્રમનાથ. ત્યારબાદ નીતિ આયોગના કૃષિ વિકાસ સંબંધી એગ્રીકલ્ચર માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી રિફોર્મ્સ ઇન્ડેક્સની અંદર ગુજરાત કયા ક્રમે રહ્યું છે તો તેમાં બીજા ક્રમે રહ્યું છે. પ્રથમ ક્રમે છે મહારાષ્ટ્ર, બીજા ક્રમે છે ગુજરાત, ત્રીજા ક્રમે છે રાજસ્થાન. ત્યારબાદ છે નેશનલ એર ક્વોલિટી રિપોર્ટ મુજબ ગુજરાતનું અમદાવાદ શહેર દેશના કયા નંબરનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર થયું છે તો ત્રીજા નંબરનું છે. પર્ટિક્યુલર મેટેડ 10 મુજબ ભારતની અંદર ધનબાદ, ગાઝિયાબાદ, અમદાવાદ, અલ્હાબાદ, દિલ્હી અને પીએમ 2.5 મુજબ ભારતની અંદર દિલ્હી, લખનઉ, આગ્રા, ગાઝિયાબાદ, કોલકાતા, અમદાવાદ છે. ને ગુજરાતની અંદર અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતની અંદર સૌથી વધુ પ્રદૂષિત શહેરો છે. ત્યારબાદ ભારતનું સર્વપ્રથમ ડિઝાઇન ડેવલપમેન્ટ સેન્ટર ફેશન નોવા ક્યાં શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો સુરતની અંદર કરવામાં આવ્યું છે. અને ફેશન નોવા અમેરિકાની અંદર છે અને તેનું હેડક્વાર્ટર લોસ એન્જલસની કંપનીની અંદર આવેલું છે. તો મિત્રો આ હતા આપણા ગુજરાત સ્પેશિયલના મોસ્ટ આઈએમપી કરંટ અફેર. મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરવાનું, શેર કરવાનું ન ભૂલતા અને હજી સુધી ચેનલને તો એ તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તથા અને એક નવો ક્વેશ્ચન છે લાસ્ટમાં કે હાલની અંદર આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે, આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ કયા દેશની મુલાકાત લીધી છે તો કોમેન્ટની અંદર જરૂર બતાવો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.